સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 3 દિવસ માટે વીવ નીટ એક્ઝિબિશનનું આજ રોજ શુભારંભ યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલ એન્ડ રેલવેના દર્શનાબેન જરદોશના શુભ હસ્તે કરવામાં આવ્યો. સુરત શહેરમાં લાંબા સમય બાદ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 દિવસ માટેનું છે, જેનું ઉદઘાટન આજ રોજ કાપડ મંત્રી દર્શનાબેન જરદોશના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી મોટી સંખ્યામાં વેપારીઓને લાભ મળશે. ત્યારે શુભારંભના પ્રસંગે આવેલા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે પત્રકારો સાથે ખાસ વાત કરી હતી. આવો આપણે જાણીએ શું કહી રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હંમેશા નવા નવા એક્ઝિબિશનો થતા રહ્યા છે અને એના આપણે સૌ સાક્ષી બન્યા છે. મારા માટે બહુ આનંદ અને ગર્વનો વિષય છે કે ટેક્સટાઇલ મિનિસ્ટર બન્યા પછી પ્રથમ વખત આવું એક્ઝિબિશન થઈ રહ્યું છે અને એનું ઉદ્ઘાટન જ્યારે થઈ રહ્યું છે ત્યારે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2 દિવસ પહેલાં જ જે સરકાર દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા રજૂ થયેલી સ્કીમનો મોટાભાગનો ઉપયોગ આ ઉદ્યોગકારોને થવાનો છે. મારી સાથે ટેક્સટાઇલના સેક્રેટરી યુપી સિંહજી પણ છે અને ઇન્ડોનેશિયાના એમ્બેસેડર પણ છે. ત્યારે જે રીતે 2 વર્ષનો કોવિડના સમયગાળા દરમિયાન સૌએ જે વિપદાઓની વચ્ચે પણ અવસરમાં પલટવા માટેની તૈયારી કરી લીધી છે અને એની શુભ શરૂઆત થઈ ગઈ છે. હું માનું છું કે ગઈકાલે ગણેશજીની પૂજા પછી ખૂબ સારી શરૂઆત આપણે સૌએ કરી છે. હજુ પણ આપણે વેક્સિન દ્વારા આપણની જાતને અને દેશને સુરક્ષિત રાખીને વેપાર ઉદ્યોગોને આપણે ગતિ લાવવાની છે. ખાસ કરીને કોમર્સ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બંનેને જ્યારે ભેગું એક મંત્રાલય કરવામાં આવ્યું છે પિયુષજી અને મારા દ્વારા, તો અમે વારંવાર અનેક લોકો સાથે જ્યારે ચર્ચા વિચારણા કરી એના રિવ્યૂ લીધા ત્યારે આપણે વધારેમાં વધારે એક્સપોર્ટ તરફ ધ્યાન આપીએ અને એક બ્રાન્ડ બને. 75 વર્ષની ઉજવણી એટલે આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી આપણને એક સંકલ્પ લેવડાવ્યો છે અને દરેક મંત્રાલય દ્વારા એ સંકલ્પને પૂર્ણ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ધંધા અને વ્યવસાયની અંદર જોડાયેલા લોકો વધુમાં વધુ ઇન્વેસ્ટ કરીને સારામાં સારું પ્રોડક્શન કરે, એની ક્વોલિટી કરે અને એ જ રીતે આગળ વધે અને આ વસ્તુને અનેક દેશોની અંદર એક્સપોર્ટ કરે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં ઓલ ઓવર વર્લ્ડની સાથેના 10 જેટલા એમ્બેસેડરો સાથે પ્રધાનમંત્રીજીએ વાત કરી, 500 જેટલા ચેમ્બરના લોકો જોડાયા હતા અને એની સાથે પણ 1-to-1 જ્યારે વાત થઈ ત્યારે શું હર્ડલ્સ છે અને શું સરકાર દ્વારા કરવામાં પ્રયત્ન આવે કે જેને કારણે આ અમારો ટાર્ગેટ આપણે પૂરો કરી શકીએ, તો એના માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ક્યાંય પાછળ રહેવાની નથી. ખૂબ સરસ રીતે આખા દેશની અંદર વિવિધ જગ્યા ઉપર જઈને અમે લોકો જે રીતે કોટન ઇન્ડસ્ટ્રી છે, જે અત્યાર સુધી કોટનને બેઝ માનીને આપણે બધી યોજનાઓ બનતી હતી એને બદલે જે PLI સ્કીમ રજૂ થઈ એની અંદર મેનમેડ ફાઇબર, કારણ કે દેશની અંદર નહીં પણ વિદેશની અંદર જોઈએ તો ઓલ ઓવર વર્લ્ડની અંદર 75% લોકો મેનમેડ ફાઇબર વાપરે છે અને એનું સૌથી મોટું હબ સુરત છે. ત્યારે સુરતનો એનો વિશેષ ફાયદો રહેવાનો છે. ચેમ્બર દ્વારા, ઉદ્યોગકારો દ્વારા એને ખૂબ આવકાર પણ મળ્યો છે અને 100 કરોડ અને 300 કરોડની ઉપરના પ્રોજેક્ટોના ઇન્વેસ્ટમેન્ટની સાથે આપણે ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છે. પ્રોડક્શન જોઈ રહ્યા 19,000 કરોડ જેટલું જ્યારે એમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને 7.5 લાખ લોકોને રોજગારી મળવાની છે, ત્યારે આવા જ સમયે થયેલું આ એક્ઝિબિશન ખૂબ ઉપયોગી પુરવાર થશે. એ લોકોએ ખૂબ મહેનત કરી છે, સૌ આયોજકોએ એની સાથે જોડાયેલા સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ અવસરે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ પણ આ એક્ઝિબિશનના મુલાકાતે આવ્યા હતા, ત્યારે એબી ન્યૂઝ ચેનલે તેમની સાથે ખાસ વાત કરી હતી. તો આજે શુભારંભ થઈ ચૂક્યો, વીવ નીટ એક્ઝિબિશન છે, સુરત ચેમ્બર ઓફ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આપણી સાથે ઉપસ્થિત છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, એમની પાસે વાત કરશું. સર, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમે એક વ્યૂ રચના અહીંયા કરી છે કે કેવો એક્સપિરિયન્સ ને શું અનુભવ ને કેવા પ્રકારની જે માર્કેટ છે આજે ઊભો થતો દેખાય છે? હું પહેલી વાત તમને કહું કે હું ભૂતપૂર્વ પ્રમુખ છું ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીનો, અને આજે જે રીતે વ્યવસ્થાઓ થઈ છે, હું એમ કહું કે 1.5 વર્ષ પછી લોકો લાઈવ, અત્યાર સુધી બધા ઓનલાઈન એક્ઝિબિશન્સ જોતા હતા, હવે એ લોકો ફેબ્રિકને ટચ કરી શકશે. અત્યાર સુધી પિક્ચરમાં ફેબ્રિક્સ જોતા હતા, હવે ફીલ કરી શકશે. અને આ જે ફિલિંગ્સ છે, હું એવું માનું છું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી કપડું તમે ટચ નહીં કરો
त्यां सुधी तमे एनू जजमेंट नथी लई शकता के आनू लस्टर केवू छे, आनी साइनिंग केवी छे, आनू फील केवू छे, आ आमाथी गार्मेंट बनशे तो केवू बनशे, ज्यां सुधी टच नहीं थाय त्यां सुधी खबर ना पड़े। अने एनो आजे बेनिफिट मळी रह्यो छे, 1.5 वर्ष पछी एक लाइव एटमोस्फियर जनरेट थयुं छे SGCCIના आ एक्जिबिशन डोमनी अंदर सरसाणामां। अने जे रीते लोको आजे सवारे 10:30 वाग्यानो समय हतो एंट्रीनो, અને અત્યારે તમે જોશો તો આખો હોલ ચકાચક ભરાયો છે, દરેક સ્ટોલની અંદર વિઝિટરો છે, અને સારામાં સારો બિઝનેસ થશે એવું મને અત્યારે લાગી રહ્યું છે। આ ભવ્ય પ્રદર્શનમાં સુરતના પ્રખ્યાત ડેવલપર રૂંગટા ડેવલપર દ્વારા પોતાનો સ્ટોલ પણ અહીં મૂકવામાં આવ્યો હતો, ત્યારે એબી ન્યૂઝ ચેનલે તેમની પાસેથી ખાસ માહિતી જાણવાનો પ્રયાસો કર્યા હતા। સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે વીવિંગ જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે આજે જે સ્ટોલ રાખવામાં આવ્યો છે એમાં આપણે એક રૂંગટા ડેવલપ્સનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પણ સ્ટોલ રાખવામાં આવ્યું છે, કયા કારણથી એ લોકોએ આ ઇનિશિયેટિવ લીધું છે આપણે વાત કરીશું। આપણી સાથે મોજૂદ છે અંકુર રૂંગટા, એમની સાથે વાત કરીશું જી, ક્યા કારણ હૈ આજ આપને યહાં સ્ટોલ રખા હૈ, ક્યા ઇનિશિયેટિવ લેને કા પ્રયાસ કિયા જા રહા હૈ? चैम्बर ऑफ कॉमर्स की तरफ से एक बहुत अच्छा इनिशिएटिव लिया गया है जिसमें वीवर भाइयों को टेक्सटाइल यूनिट्स के जितने इंडस्ट्रियलिस्ट है उन्होंने पार्टिसिपेशन किया है। तो इसके अंदर हमारा स्टॉल रखने का ये रीज़न है कि हमने ऐसा स्पेस प्रोवाइड किया है, लोकेशन प्रोवाइड किया है जहाँ हाईटेक फैसिलिटीज़ के साथ साथ CTP प्लांट के साथ टेक्सटाइल भाइयों को एक सपोर्ट मिले और उनको अच्छा लैंड एरिया मिले जहां वो अपना बिजनेस बढ़ा सके। और ये सूरत का सबसे बड़ा इंडस्ट्रियल प्लॉटिंग है जो हम पलसाना के पास लेकर आ रहे हैं। ત્યારે આ એક્ઝિબિશનની અંદર એક્ઝિબિટરોને કેટલો લાભ મળશે ને આવા એક્ઝિબિશન થવા કેટલા જરૂરી છે આવો આપણે જાણીએ જનરલ ગ્રુપના આયોજકો પાસેથી। તો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ આયોજન જે કરવામાં આવ્યું છે એક્ઝિબિશનનું 3 દિવસ માટેનું, એ એક્ઝિબિશન કેટલું જરૂરી છે ને કેટલું મહત્ત્વનું છે એ બાબતની જાણકારી આપણે જે સ્ટોલ હોલ્ડરો છે જે અહીં આવ્યા ડિરેક્ટર છે અને સંચાલકો છે એમની પાસેથી માહિતી જાણશું જી। સર તમારું નામ? અમારું નામ હર્ષદ રંગણવાલા છે, હું આ જનરલ ગ્રુપમાં જનરલ મેનેજર છું। ને મારે એ કહેવું છે કે આવું જે એક્ઝિબિશન જો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી જો 6 મહિને કે 10 વર્ષે કરવામાં આવે ને તો આખા વર્લ્ડમાં ખબર પડે કે સુરત શું બનાવે છે ને શું વેચે છે। સુરતનું કપડું હજુ સુધી કોઈ બીજી કન્ટ્રીમાં એટલું ખબર નથી કે કઈ કઈ ટાઈપનું બનાવે છે। આજે જે રીતની સુરતમાં મશીનરીઓ ડેવલપ નંખાઈ રહેલી છે ને જે મશીનરી પર જે કપડું બને છે એટલે એક્સલન્ટ, વેરી ગુડ કપડું સરસ છે, એને માટે માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટ માટે તો ઘણું સારું કહેવાય છે।